નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 18 દોહા મુક્તક હાઈકુ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1. તમે સાંભળેલા કોઈ પણ બે દોહા લખીને તેને સમજાવો. તેમાં પહેલું છે, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કે જે ઉદ્યમ વિપતને ખાય. તો મિત્રો, આ મુજબ તેમનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ છે બીજું, ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. તો મિત્રો, આ મુજબ તેમનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, તમે વાંચેલા કોઈ એક પુસ્તકની સમીક્ષા લખો. તો મિત્રો, આપણે જે પુસ્તક વાંચ્યું હોય તે મુજબની આપણે સમીક્ષા લખવાની રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલ શબ્દોની જોડણી સુધારી વાક્ય પ્રયોગ કરો. તો તેમાં પહેલું છે કીજીએ, તો તેમની જોડણી સુધારીને કીજીએ વાક્ય બનશે, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. બીજું, પીછી, તો વાક્ય બનશે, તેણે પીછીમાં પીછીથી રંગ પૂર્યા. ત્રીજું, કલ્પના, તો વાક્ય સુધારીને કલ્પના, વાક્ય બનશે, તમે આ વાતની કલ્પના પણ ન હતી. ત્યારબાદ ચોથું, કવિત્રી, તો કવિયત્રી, વાક્ય બનશે, આ કાવ્યમાં કવિયત્રી ગીતાબેન પારેખ છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, આપેલ દુહાને સમજાવો. તો તેમાં પહેલું છે, દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે, ફલે ભલે પશ્ચિમ ઉગે સૂર. તેમાં જવાબ આવશે, અહીં શૂરવીર વ્યક્તિની બોલીની વાત કરેલ છે. દળ ફરે, વાદળ પણ ફરે છે, ક્યારેક નદીના પૂર પણ ફરે છે, પણ શૂરવીર વ્યક્તિ બોલીને ક્યારેક ભૂલી જતી નથી, એટલે કે ફરતી નથી. બીજું છે, મિત્ર એવો શોધો ઢાલ સરીખો હોય, દુઃખ આગળ રહે ને સુખમાં પાછળ રહે હોય. તો તેમાં જવાબ આવશે, અહીં મિત્ર કેવો શોધો એની વાત કરી છે. જેમ યુદ્ધમાં ઢાલ સૈનિકનું રક્ષણ કરે છે, તેમ મિત્ર પણ ઢાલ જેવો શોધવો જોઈએ, જે દુઃખમાં ઢાલની જેમ આપણું રક્ષણ કરે, આપણને સાથ આપે. ત્યારબાદ પાંચમી, પ્રશ્ન નંબર 5, બે હાઈકુ બનાવો અને લખો. તો તેમાં પહેલું છે, જૂનું તળાપ લીલપ ઓઢી બેઠું શીત સવારે. બીજું છે, વૃદ્ધ માણસ ઠાલવે વ્યથા માત્ર આંખો દ્વાર જ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, તમારા વિસ્તારમાં ગવાતા કોઈપણ બે દુહા લખો. તો તેમાં પહેલું છે, બારે ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બાળપણના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. બીજું છે, મોતી ભાંગ્યું વિધિતા, મન ભાંગ્યું કવેણ, તાજી ભાંગ્યો ટોળતા, સાંધા ન કે રેણ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો. તો તેમાં છે, ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારો વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. તો મિત્રો, આ મુજબ આપણે વિચાર વિસ્તારમાં સમજાવવાનું રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો. તો તેમાં છે, સૂકા પળનો વન ગજવતા, શાંત લીલા સદાએ. તો આ મુજબ આપણે તેમનો જવાબ લખવાનો રહેશે. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.